तरफ राजकोट दक्षिण बैठक पर थी समग्र विश्वकर्मा सहित ओबीसी समाज माथी टिकट नी भाजप साथे मांगणी करनार आपा गिगाना ओटलानु महंत अने पूर्व डेप्यूटी मेयर नरेंद्र भाई सोलंकी अने एमना टेकेदारोए टिकट नो हक न मळवाथी उकळी उठ्या छे। एमना कार्यालय खाते विश्वकर्मा कड़िया समाजना आगेवानोनी मोटी मीटिंग तात्कालिक मळी हती। आगेवानोना आग्रह थी तेओने चूंटणी लड़वानु फॉर्म उपाड़ता भाजपमां एक प्रकारनो खळभळाट मची गयो हतो। समग्र सौराष्ट्रमां एक जग्याए विश्वकर्मा समाजने अने समग्र राज्यमां क्यांय कड़िया समाजने भाजपे टिकिट आपी नथी। आथी तारीख 14ना रोज फॉर्म भरवा छेल्ला दिवसे अने तारीख 17ना रोज फॉर्म भरवा पाछा खेंचवाना दिवस सुधीमां अनेक नवा कड़ाका भड़ाका थवानी आगाही व्यर्सी रही छे। तो राजकोटनी अंदर आ बैठक परथी ओबीसी समाजमांथी टिकिट आपवा नरेन्द्रभाई सोलंकीए पार्टी पासेथी लोकशाही ढबे जाहेरमां मांगणी करी हती, परंतु सवारे जाहिर थयेला उम्मेदवारोनुं जे लिस्ट हतुं ते बैठक माटे रमेशभाई टीलाड़ानुं नाम जाहिर थयुं। आ बाद तरत ज नरेन्द्र बापूना गायत्रीनगर स्थित जीवराज होस्पिटलना कार्यालय खाते ज्ञाति समाजना आगेवानो एकत्र थया। कोई ज्ञातिजन के सौराष्ट्रमांथी कोई साधु संतोने पण टिकिट आपवामां नहीं आव्यानो रोष व्यक्त कर्यो हतो। ત્યારબાદ 150-200 ટેકેદારો સાથે કલેક્ટર કચેરીએ જઈ તેમને ફોર્મ ઉપાડ્યું છે અને બળવો કરી અપક્ષ ચૂંટણી લડવા અંગેના સવાલના જવાબમાં નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે રાજકોટ 70માં વિશ્વકર્મા સમાજની મોટી વસ્તી છે, ઓબીસી સમાજમાં મોટો છે, તો લાંબા સમયથી રજૂ કરાતી માંગને ધ્યાને લેવાતી નથી, સાધુ સંતોની લાંગણી પણ સ્વીકારવામાં આવી નથી। આથી સમાજમાં નારાજ થયેલા આગેવાનો સાથે ચર્ચા બાદ ફોર્મ ભર્યું। સ્થાનિક ઉમેદવારોની માંગણીને પણ નજરઅંદાજ કરવામાં આવી રહી છે। નરેન્દ્ર બાપુના તેવર અને શક્તિ પ્રદર્શનથી રાજકોટ 70 અને ભાજપમાં ચકચાર ફેલાઈ ગઈ છે। બાપુ હવે શું કરશે એના પર સૌની બેટ છે। હાલ તો વિશ્વકર્મા કડિયા સમાજના ઓબીસી સમાજના લોકોમાં રોષ છે, રોષની સાથે મીટિંગમાં પહોંચવા લાગ્યા છે। વિશ્વકર્મા સમાજ સૌરાષ્ટ્રની અંદર 10% વસ્તી ધરાવતો સમાજ છે। સમગ્ર સમાજ વતી ટિકિટો જાહેર થઈ સૌરાષ્ટ્રમાંથી આગેવાનોના ફોન આવ્યા છે। બધાએ કીધું છે બાપુ આપ ફોર્મ લ્યો, બાકીના બધા વિષયો પછી સમાજ નક્કી કરશે। અને યાર તમે આમાં કોણ નથી ઓળખતું? ફોર્મ ભરવા હું આવ્યો તો મારી ભેગા 25 જણા હોય, ફોર્મ ભરવા આવશો તો ખબર પડી જાય તમને। હું 70નું ફોર્મ ઉપાડવા આવ્યો છું અને મને ખબર છે હું ગમે એક જગ્યાએ ચૂંટણી લડો તો કેટલી જગ્યાએ કેવા વિષયો બનશે એ મારી કરતા તમે લોકો પણ વધારે જાણો છો। હું કઈ એક સીટનો ઉમેદવાર હોઈ શકું? બધી જગ્યાએ બધી પ્રકારના દરવાજાઓ ખુલ્લા જ હોય છે, એટલે એની બહુ ચિંતા કરવાની આવશ્યકતાઓ ન હોય। નરેન્દ્ર બાબુ આપની એક માંગણી હતી કે ઓબીસી સમાજમાંથી ટિકિટ આપવી જોઈએ, એ ભાજપે ઓબીસી સમાજમાંથી પૂર્વમાંથી આપી છે, અમે વિશ્વકર્મા સમાજની માંગણી કરી છે। વિશ્વકર્મા સમાજની અંદર કડિયા, સુતાર, લુવાર, દરજી, પ્રજાપતિ, ફરજિયા, સોની કે જેની વસ્તી 8-10% છે, વ્યક્તિગત કે પર્ટિક્યુલર અમારો કોઈ અરે વિરોધ ન હોય, રમેશભાઈ ટીલાળાને ક્યાં બેટ નીચે ટિકિટ આપી એ ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે। મારા મિત્ર છે, ઉદય મારો મિત્ર છે, પરંતુ સવાલ કે જ્યારે જ્ઞાતિ બેટની દ્રષ્ટિથી તમે વાત કરતા હો તો સમગ્ર વિશ્વકર્મા સમાજ એવું માને છે કે તેઓને સંપૂર્ણપણે અન્યાય થયો છે અને રાજકોટ શહેર ભાજપના કરતા હરતા સમાહરતા જે લોકો છે કે આ લોકો એને પોતાના બાપુજીની પેઢી માને છે, એને પણ રૂકજાવ કહેવા માટે થઈને આજે અહીં આવવું પડ્યું છે। ભારતીય જનતા પાર્ટી સમગ્ર સમાજનો પક્ષ છે, સમગ્ર લોકોનો પક્ષ છે, પરંતુ યોગ્ય સમયે યોગ્ય વાત આજે કેશું, એક વખત 4 તારીખે ફોર્મ ભરાઈ જાય પછી કેશું, તમે ચિંતા કરો, માં ઘણું છે ને ઘણું કેશું ને ઘણી વાતો કરશું। હું તો હજી ઉપાડવા આવ્યો છું ધર્મેશભાઈ, હું ખાલી ફોર્મ ઉપાડવા માટે આવ્યો છું। નારાજગી આપની ભાજપ તરફી? મેં તો આ શું કીધું તમને,
કે અહીંયાના લોકો દિલ્હીના લોકો સુધી યોગ્ય વાતો ન પહોંચે, દિલ્હીના લોકો સુધી યોગ્ય સમાજની તારામારાની નીતિઓ કરવામાં આવે, સમાજના પ્રતિષ્ઠિત લોકો હોય, સમાજના આગેવ, દરેક સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ. તમે એવું નથી માનતા કે દરેક સમાજના લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ? તો ઉપરના લોકોને મિસગાઈડ કરી અને નીચેના લોકો તારામારા નહીં પણ પોતાના હોય એને યોગ્ય રીતે ગોઠવી અને જે વાતો કરે છે, આ વસ્તુ પણ યોગ્ય નથી. સાધુ સંતોને એક પણ ટિકિટ નથી આપી. એક બાજુ આપણે રાષ્ટ્રવંદનાની વાત કરીએ, એક બાજુ ધર્મસત્તાની વાતો કરીએ છીએ. સમગ્ર સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો એક પણ સંતને ટિકિટ નથી આપી. હવે એ તો ડીજી વણઝારા સાહેબ નો વિષય છે. હું તો અત્યારે ખાલી ફોર્મ લેવા માટે આવ્યો છું અને અમે ભરશું ત્યારે તમે બધા હશો. નરેન્દ્ર બાપુ શેમાંથી ફોર્મ ભરશે, સવાલ એ છે. હજી આપણી પાસે 3 દિવસ છે. શનિ રવિ ની રજા છે, કાલ શુક્રવાર છે, પરમ સોમવાર છે. એટલે તમે શાંતિ રાખો, ઘઉં બધું હારાવાના થઈ રહ્યા. હું 70માં ઉપાડવા આવ્યો છું.